एक तरफ समग्र विश्व में कोरोना आतंक मचावी रह्यो छे, त्यारे बनासकांठा जिला में कोरोना वच्चे डिप्थेरियाए माथू ऊंचक्यू छे। जिला में छेल्ला एकाद मास में डिप्थेरिया थी 7 बाळकोना मौत थया होवानी चौंकावनारी माहिती अधिक जिला आरोग्य अधिकारीए जाहेर करी छे। अत्यारे सौथी वधु लोको कोरोना थी भयभीत छे, परंतु कोरोना वच्चे बनासकांठा जिला में हवे डिप्थेरिया माथू ऊंचको रह्यो छे। बनासकांठा जिला में छेल्ला एक मास की बात करवामां आवे तो डिप्थेरिया थी 7 बाळकोना मौत निपजा छे। बनासकांठा जिला में डिप्थेरिया थी धानेरा तालुकाना यावरपुरा में 1, थराद में 3, वाव में 1, पालनपुरना सामठी गाम में 1 और डीसा तालुकाना यावरपुरा और वरण में 1 बाळकनुं मौत थयुं होवानुं सामे आव्युं छे। बनासकांठा जिला में डिप्थेरिया थी 7 बाळकोना मौत निपजता बनासकांठा जिला में फफड़ाट मची गयो छे। डिप्थेरियाना मौत शुरुआत थी अपने धानेरा में एक मौत थी, पालनपुर में एक सामठी खाते मौत थी, एक डीसा खाते मौत थी बाळकनुं अने 3 थया बाळक थराद खाते बाळकना मौत थया छे अने हमणे काले ज एक मौत थयुं छे वाव खाते। एम टोटल 7 बाळकोना मौत थया छे। डिप्थेरिया माटे ए आपणे नाना बाळकोमां 18 વર્ષથી નાના હોય ને જેને વેક્સિન ન લીધેલું હોય તેવા બાળકોમાં થાય છે। ડિપ્થેરિયા એ ગંભીર બીમારી છે અને ગત વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં ડિપ્થેરિયાએ ભારે આતંક મચાવ્યો હતો। મોટી સંખ્યામાં બાળકોના મોત પણ નિપજ્યા હતા, ત્યારે આ વર્ષે કોરોના વાયરસ વચ્ચે ડિપ્થેરિયાનો આતંક ફેલાય તે પહેલાં તકેદારી રાખવાની સલાહ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે। ડિપ્થેરિયાથી બચવા માટે આપણે જ્યારે બાળક જન્મે ત્યારે એને બર્થ ડોઝ આપીએ છીએ। એ બર્થ ડોઝમાં હિપેટાઇટિસ બી આપવામાં આવે છે, ઓપીવીનો પહેલો 0 ડોઝ આપવામાં આવે છે અને સાથે સાથે બીસીજી આપવામાં આવે છે। 1.5 વર્ષનું બાળક થાય ત્યારે પેન્ટાવેલેન્ટ રસી આપવામાં આવે છે। પેન્ટાવેલેન્ટમાં ડિપ્થેરિયા આવી ગયું, ટિટેનસ આવી ગયું, પર્ટુસિસ આવી ગયું, હિપેટાઇટિસ બી પણ આવી ગઈ અને HIVનો પ્રથમ ડોઝ આવી ગયો। એમ કરીને 1.5 મહિને, 2.5 મહિને, 3.5 મહિને એમ કરીને 3 ડોઝ આપવાના આવે છે। એ 3 ડોઝ લીધેલા હોય અને પછી આપણે એને 1.5 વર્ષે એનો DPTનો બુસ્ટરનો પહેલો ડોઝ આપીએ છીએ અને 5 વર્ષે DPTનો બુસ્ટરનો બીજો ડોઝ આપીએ છીએ। જો આ રસી લીધેલી હોય તો બાળકને ડિપ્થેરિયા થતો નથી અને કદાચ 90% જે બાળકો હોય છે એનાથી ઇમ્યુનિટી આવી ગયું અને 10% બાળકોમાં ન આવી હોય તો 10% બાળકોમાં ડિપ્થેરિયા થવાની શક્યતા રહેલી છે। પરંતુ જો વેક્સિન કરેલું હોય તો ડિપ્થેરિયાથી જે મોત થાય છે એ મોતને આપણે અટકાવી શકીએ છીએ। ખાલી ડિપ્થેરિયાથી જે શરદી ખાંસીને ગળામાં દુખાવાનો લક્ષણ થાય એ જ થાય, બાળકનું મૃત્યુ ન થાય એટલે વેક્સિન લેવી આના માટે જરૂરી છે ખાસ। ડિપ્થેરિયાના ગંભીર પરિણામ બનાસકાંઠા જિલ્લાએ ગત વર્ષે જોઈ લીધા છે અને આ વર્ષે કોરોના વાયરસ વચ્ચે જો ડિપ્થેરિયાને અંકુશમાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં મોટી સમસ્યા સર્જાઈ શકે તેમ છે।